નવસારીના વોર્ડ નંબર 12 માં આવેલું લુન્સી કુઈ ખાતે સરબતિયા તળાવનું પાણી ગંદુ થયું. નવસારીના સરબતિયા તળાવને ડેવલપમેન્ટ માટે 160 લાખ ડૂબ્યા. નવસારીમાં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા 160 લાખના ખર્ચે વર્ષ 2019માં સરબતિયા તળાવ વિહાર વિહિત ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. જોકે દર વખતની જેમ પાલિકાએ તેની પર ધ્યાન ન આપી યોગ્ય જાળવણી ન કરતા વોકવે તથા તળાવની હાલત જર્જરિત બની છે. ઉદ્યાનમાં પ્રવેશતા જ LED લાઇટ જે નાખવામાં આવી હતી તે તૂટી જવા પામી છે અને તેની જગ્યાએ રોડ પર લાઇટ પોલમાં નાખવામાં આવેલ LED લાઇટને તારથી બાંધીને લટકાવી દેવાઈ છે. ઘણી જગ્યાએ તો લાઇટ પોલ પર લાઇટ જ નથી. એવી પરિસ્થિતિમાં કોઈ ઘટના બની જાય તો નવાઈની વાત નથી. બીજી તરફ ઉદ્યાનમાં કાપવામાં આવેલ ઝાડ પણ મહિના ઉપરથી કાપીને ત્યાં જ મૂકી રાખવામાં આવ્યા છે, જેને લઈ જવાની પાલિકા તંત્રની પાસે સમય નથી તેવું લાગી રહ્યું છે. તળાવની કાયાપલટ વખતે બોટિંગની સુવિધા શહેરીજનો માટે શરૂ કરવામાં આવી હતી. જોકે લોકાર્પણના કેટલાક દિવસોની અંદર જ બોટિંગ પ્રોજેક્ટ પાણીમાં જ ડૂબી ગયું છે. બોટિંગ માટે લાવવામાં આવેલ બોટ છેલ્લા કેટલાય વર્ષોથી પાણીમાં ધૂળ ખાઈ રહી છે. અલ્પેશ કશ્યપ, JDTV, નવસારી. હું સામાજિક કાર્યકર પ્રદીપ કુમારે ગડમકુશ છું, નવસારીનો રહીશ છું. હાલમાં અહીં જે સરબતિયા તળાવ છે લુન્સુકુઈ ખાતે, ત્યાં ચાલવા માટે ખૂબ સુંદર નગરપાલિકા તરફથી વોકિંગ બનાવેલું છે અને ઘણા લોકો સવાર સાંજ ત્યાં વોકિંગ કરવા માટે, જોગિંગ કરવા માટે આવે છે, કસરત કરવા માટે પણ લોકો ઘણા આવતા હોય છે. તો આવા સંજોગોની અંદર મારું માનવું છે કે એ તળાવ જે તે સમયે બનાવેલું હતું તે ટાઈમે વરસાદીનું પાણી ભરાયેલું હતું, પણ ખૂબ તે ટાઈમે તો સારું હતું, પણ હાલની અંદર જોવામાં આવે છે એ પાણીની અંદર એટલી બધી લીલ, એટલી બધી પેલી લીલ જામી ગયેલી છે, અંદર પાણીની અંદર એટલી બધી ગંદકી થઈ ગયેલી છે. પાણી પણ ઘણીવાર ગરમીના કારણે વાસ મારતું હોય છે. તો આવા સંજોગોને મારું માનવું એવું છે કે નવસારી નગરપાલિકા આ બાબતે થોડું ધ્યાન રાખવું જોઈએ અને આવા પબ્લિક પ્લેસ હોય ત્યાં સ્વચ્છતા હોવું જોઈએ અને જે અંદર જે લીલ બાજી ગયેલી છે એ લીલ હમણાં વરસાદી આવતા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરીના રૂપે એને કાઢી નાખવી જોઈએ, તાકી એ જે વરસાદનું નવું પાણી આવશે તો એનું સંચય થશે અને નવું અને સારું પાણી અને તાજું પાણી રહેશે અને આ જૂનું પાણીની અંદર જે નીલ છે એ જો કાઢી નાખવામાં આવશે તો સ્વચ્છતા રહેશે.